કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર. ધોરણ ચાર વિષય હિન્દી એમાં પાઠ 19. આ શું લખ્યું છે? 19. કયો છે પાઠનું નામ? મેરી સાયકલ એટલે મારી સાયકલ. સાયકલ વિશે તો દરેક જાણતા જ હશે, અને એ પણ કેવી? પોતાની સાયકલ વિશે અહીં આ છોકરાએ વર્ણન કરેલું છે. તમે પણ હો છો ને, તમે પણ પોતાની સાયકલ માટે વર્ણન કરો છો ને, એમ એણે પણ પોતાની સાયકલ માટેનું અહીં વર્ણન કરેલ છે. તો પહેલાં આપણે જોઈએ શબ્દાર્થ એટલે કે કોઈ હિન્દી શબ્દનો અઘરો શબ્દ, જેને ગુજરાતીમાં શું કહેવાય તે. સાઈકિલ એટલે સાયકલ. ખાસ પહેલાં જોઈશું સાયકલ કઈ રીતે લખી છે એની જોડણી હિન્દીમાં, સાયકલની જોડણી, અને જ્યારે એનું ગુજરાતી કહીએ તો સાયકલ થઈ જાય. સાયકલ તો સાયકલ. વર્ષગાંઠ એટલે જન્મદિવસ, એટલે હેપી બર્થડે. વર્ષગાંઠ એટલે જન્મદિવસ. ઉપહાર એટલે ભેટ, આપણે ગિફ્ટ કહીએ ને એ ઉપહાર એટલે ભેટ. ઘૂમના એટલે ફરવું. ચલો હવે આપણે પાઠ વિશે માહિતી મેળવીએ, તે તમે શાંતિથી સાંભળજો. મેરા નામ રોમિલ હે, મારું નામ રોમિલ છે. આ સાયકલ પર બેસેલા છોકરો પોતાનું નામ શું કહે છે? રોમિલ. મેરે પાસ એક સાયકલ હે, મારી પાસે એક સાયકલ છે એટલે કે સાયકલ છે. સાયકલ એ સ્ત્રીલિંગ છે એટલે મારી પાસે આવશે, મારા પાસે નહીં આવે, મારી પાસે સાયકલ છે. યહ સાયકલ મુજે અપની વર્ષગાંઠ પર મિલી થી. આ સાયકલ તે રોમિલને કેવી રીતે મળી હતી? એ કહે છે કે આ સાયકલ મને એના બર્થડે એટલે કે એની હેપી બર્થડે એટલે કે જન્મદિવના દિવસે મળી હતી. કોણે આપી હશે ગિફ્ટમાં એ જોઈએ આગળ. આ સાયકલ તેને એના બર્થડે એટલે કે જન્મદિવસે મળી હતી. પિતાજીને મુજે વહ ઉપહાર મેં દીધી, એના પપ્પાએ તે સાયકલ તેને ગિફ્ટમાં આપી હતી. ઉપહાર એટલે કે ભેટ, આપણે ગિફ્ટ કહીએ છીએ, તે ગિફ્ટમાં આપી હતી. તબસે વહ મેરી મિત્ર બન ગઈ હે, ત્યારથી રોમિલની આ સાયકલ પોતાનો મિત્ર બનાવી દીધો છે. એને સાયકલને પોતાની મિત્ર એટલે કે ફ્રેન્ડ બનાવી દીધો છે. તમને પણ સાયકલ આ મળી જાય તો તમે શું કરો છો? એને પોતાના ફ્રેન્ડની જેમ જ રાખો છો ને, તમારા ધમ ફેરવવાની એને રમવાનું, હે ના? મજા પડે છે સાયકલ ઉપર? તો મિત્રો હવે આગળ જોઈએ મિત્રો પાઠ. સાયકલ પર બેઠકર મેં સ્કૂલ જાતા હું. શું કરે છે રોમિલ? સાયકલ પર બેસીને તે સ્કૂલમાં જાય છે રોજ. સાયકલ પર બેઠકર ઘૂમના મુજે બહુત પસંદ હે. આ જોયું ને, આ તમારા જેવું જ કામ કહે છે કે સાયકલ પર બેસીને ફરવું મને બહુ જ ગમે છે, કે આખો દિવસ કંઈ ફરાય નહીં. આને પણ તમારે જેમ ફરવું બહુ ગમે છે. તમે તો હોશિયાર હશો તો આખો દિવસ સાયકલ વાપરતા નહીં હોય. સાયકલ કી દોડ મેં મુજે ઇનામ મિલ ચુકા હે. પાછું રૂમિલને શું? સાયકલની દોડ એટલે કે સાયકલની રેસ કહીએ ને, તેમાં સાયકલની હરીફાઈમાં તેને ઇનામ પણ મળ્યું છે. મેં ઉસે પવન પરી કહેતા હું. પાછું શું છે? રોમિલે એને સાયકલને પાછું નામ પણ આપ્યું છે. કેવું નામ આપ્યું છે? પવન પરી. કેવી? પવન પરી. પવન પરી એટલે પવનથી ઉડતી, પવન પવનમાં ઉડતી પરી. આપણે જોઈ છે પરી? પરી તો આપણે જોઈ ન હોય પિક્ચરોમાં ને એમાં બધામાં જોઈ છે ને પરી, એવી એની સાયકલે શું નામ આપ્યું છે? એની સાયકલનું નામ પવન પરી. ખાસ ધ્યાન રાખજો કે રોમિલને ઉસકી સાયકલ કા ક્યાં નામ રખા હતા? પવન પરી. પવન પરી. વહ ચલતી હૈ તબ હવા સે બાતે કરતી હૈ. જ્યારે એ સાયકલ ચાલે છે ત્યારે તે એટલી ફાસ્ટ ચાલે કે એ હવા સાથે વાતો કરે છે. આપણે એવી સાયકલ ચલાવીએ છીએ કે જે હવા સાથે શું, વાદળો સાથે પણ વાતો કરે, એવી ફાસ્ટ ચલાવીએ છીએ. પણ સાયકલ કોઈ દિવસ ફાસ્ટ એટલે કે તેજ ચલાવવી નહીં, જેના કારણે શું થાય? અકસ્માત થાય. માટે ખાસ મિત્રો ધ્યાન રાખવું, સાયકલ ભલે તમે ફેરવો પણ ધ્યાનપૂર્વક ફેરવવાની, જેને કારણે સાયકલને પણ નુકસાન ના થાય અને તમને પણ કોઈ અકસ્માત ન નડે.
મેરી સાયકલ મુજે બહુત પ્રિય હે. દરેક ને સાયકલ તો પ્રિય જ હોય છે. તો રોમિલ શું કહે છે કે મને મારી સાયકલ ખૂબ જ પ્રિય છે. તો આ પાઠમાં શું આવ્યું? આ પાઠમાં છે રોમિલ છે એને અહીંયા સાયકલ મળી છે. કોણે આપી હતી? એના પપ્પા. એના બર્થડેના દિવસે એટલે કે વર્ષગાંઠ ઉપર એ એને મિત્ર માને છે. એના પર બેસીને સ્કૂલે જાય છે, ફરવા જાય છે. પાછું વળી એને સાયકલની રેસમાં પહેલું ઇનામ પણ મળે છે. તો એણે એની સાયકલનું નામ શું આપ્યું છે? પવન પરી. કેવું નામ આપ્યું છે? પવન પરી. એ પવન પરી કેવી છે? હવા સાથે વાતો કરે એવી છે. તો મજા આવી ને આ પાઠમાં? ખબર પડી ને પાઠમાં? ચલો હવે તેનું આગળ સ્વાધ્યાય જોઈએ મિત્રો. હવે જોઈએ સ્વાધ્યાય. તે તમે ખાસ ધ્યાનથી સાંભળજો. તો પરીક્ષા દરમિયાન ખાલી જગ્યા કે પ્રશ્ન કંઈ પણ પૂછાય તો તમે ફટાકથી લખી શકો. માટે ચલો આપણે જોઈએ તેનું સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન એક છે. કોષ્ટક સે ઉચિત શબ્દ ચિંકર ખાલી જગ્ઞ ભરીએ. આ કોષ્ટક આપેલું છે, એમાંથી સાચો જવાબ જોઈ અને આપણે આ ખાલી જગ્યાઓ લખવાની છે. પરીક્ષા દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ કોષ્ટક આવા આપેલા જ હશે. તમે તમારું આ રીતે જાતે નહીં લખવાનું. અહીંયાથી ઉપરથી જોડણી જોઈ અને પછી જ લખવાની. અહીંયાથી જોડણી જોઈ અને પછી જ લખવાની, જેને કારણે આપણે માથે બિંદી કે કંઈ પણ હ્રસ્વ દીર્ઘ કાનો માત્ર કોઈ પણ જાતની ભૂલ ન પડે. જો ભૂલ પડે તો ખોટું પડી જાય. માટે ખાસ ધ્યાન રાખવું. આ કોષ્ટકમાંથી જોઈને જ અહીંયા ભલે તમને આવડતું તો પણ કોષ્ટકમાંથી જોઈને જ અહીં લખવાનું. તો આપણે જોઈએ પહેલી ખાલી જગ્યા શું આપેલ છે વિદ્યાર્થી મિત્રો. ચલો જુઓ તો યહ સાયકલ મુજે અપની ખાલી જગ્યા પર મિલી હતી. ખબર છે ને ક્યારે મળી? તેના બર્થડેમાં. બર્થડેને શું કહેવાય? વર્ષગાંઠ. પણ આમાં જો અહીંયા વર્ષ ઉપર શ ઉપર ગ અને ઠના વચ્ચે પણ સી છે તો ખાસ ધ્યાન રાખવું. જોડણી અહીંયાથી જોઈને જ લખીશું. વર્ષગાંઠ. મેં અહીંયાથી જોઈને જ જોડણી લખી છે. ભલે આવડતી હતી તો પણ આપણે કંઈ ભૂલ ન થાય તો જોઈને જ લખવાની. આગળની સાયકલ, આગળની ખાલી જગ્યા જોઈએ. સાયકલ પર બેઠકર ખાલી જગ્યા મુજે બહુત પસંદ હે. શું કરવું પસંદ છે? ઘૂમના. શું? ઘૂમના. તો ખાલી જગ્યા થશે સાયકલ પર બેઠકર ઘૂમના મુજે બહુત પસંદ હે. હવે આગળની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમે ફટાફટ આને જવાબ આપવા માટે તૈયાર રહેજો. હો સાયકલ કી દોડ મે મુજે ખાલી જગ્યા મિલ ચુકા હે. શું પૂછ્યું છે? સાયકલની દોડમાં રોમિલને શું મળ્યું હતું? ઇનામ. તો જવાબમાં લખીશું ઇનામ અને ખાલી જગ્યા વાંચીશું. સાયકલ કી દોડ મે મુજે ઇનામ મિલ ચુકા હે. આગળની ખાલી જગ્યા જોઈએ. વહ ચલતી હે તબ ખાલી જગ્યા સે બાતે કરતી હે. કોના જોડે વાતો કરતી? રોમિલ જોડે તો નહીં જ. કોના જોડે? હવા. તો લખીશ જવાબમાં હવા. વહ ચલતી હે તબ હવા સે બાતે કરતી હે. અહીં મેં ખાલી જગ્યાઓ પૂરી કરી. હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન બે. શું છે પ્રશ્ન બે? નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લિખે. સવાલના જવાબ. પણ આ શું છે? હિન્દી વિશે એટલે પ્રશ્નોના ઉત્તર એટલે કે હિન્દીમાં જ આપવા રહેશે, ભલે ગુજરાતીમાં લખી ન દેતા. ચલો પહેલો પ્રશ્ન વાંચીએ. રોમિલ કો સાયકલ કિસને દીધી? કોણે આપી હતી? એના પપ્પાએ. તો હિન્દીમાં જવાબ લખીશું. રોમિલ કો સાયકલ પિતાજીને દી થી. ખબર પડી ને મિત્રો? હવે આગળનો સવાલ જોઈએ. રોમિલ સાયકલ પર બેઠકર કહા જાતા હે. સાયકલ પર બેસીને ક્યાં જાય છે? સ્કૂલમાં. જવાબમાં તો ચલો જવાબ લખીએ. રોમિલ સાયકલ પર બેઠકર સ્કૂલ જાતા હે. ક્યાં જાય છે? રોમિલ સાયકલ પર બેઠકર સ્કૂલ જાતા હે. હવે આગળનો સવાલ જોઈએ મિત્રો. ચલો રોમિલ ને સાયકલ કા ક્યા નામ રખા હતા? તમને ખબર છે ને સાયકલનું નામ શું આપ્યું હતું? પવન પરી. મેં તમને કીધું હતું ખાસ ધ્યાન રાખ, ખાલી જગ્યા અથવા સવાલમાં આવી શકે છે. તો ચલો જોઈ જવાબ લખીએ આપણે. રોમિલ ને સાયકલ કા નામ પવન પરી રખા હે. શું નામ રાખ્યું છે?
पवन परी रोमिल ने साइकिल का नाम पवन परी रखा है। अबे आगळनो सवाल जोईए मित्रों, साइकिल कब हवा से बातें करती है? साइकिल क्यारे हवा थी बातों करती होय छे? चलो लखिए, साइकिल चलती है तब हवा से बातें करती है। क्यारे? साइकिल चलती है तब हवा से बातें करती है। अहीं आपणे प्रश्नना जवाब लख्या साचा अने स्वच्छ अक्षरे लखजो। हवे आपणे जोईए प्रश्न त्रण, बिंदुओ को जोड़कर चित्र बनाइए। अहीं बधा बिंदु आपेला छे, पछी अहीं शेनुं चित्र बनी गयुं छे? एक होळीनुं सरस मजानुं सुंदर, अने नीचे दरियानुं एक लहेर बतावी छे। नीचे शुं छे? दरियानी एक लहेर छे, अने શું બની ગયું છે? હોળીનું ચિત્ર। શેનું છે આ? તમે ઓળખતા જ છો ને હોળીનું ચિત્ર, કેટલું સરસ દેખાય છે, દેખાય છે ને? હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ છે પ્રશ્ન 4। નિમ્નલિખિત વાહનો કે નામ પઢીએ ઓર હિન્દી મેં લિખીએ। શું કીધું છે? આ બધા વાહનોના નામ, વાહનો આપેલા છે, આ બધા વાહનો આપે છે। કયા વાહનો છે? આ બધા મુસાફરીના વાહનો છે, જેમાં આપણે મુસાફરી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, તો એના અહીં હિન્દીમાં અને ગુજરાતીમાં બંનેમાં અર્થ આપેલા છે। હિન્દી અને ગુજરાતી બંને આપેલા છે, તો પણ આપણે અહીંયા બોક્સમાં માત્ર હિન્દી મેં લખીએ, એટલે કે હિન્દીમાં જ લખવાનું છે, ગુજરાતી અર્થ લખવાના નથી, માત્ર હિન્દી અર્થ જ અહીં લખવાનો છે। તો જોઈએ પહેલાં પહેલું ચિત્ર છે બળદગાડું, બળદગાડું એટલે કે બૈલગાડી, બૈલગાડી અહીં લખેલું છે, બૈલગાડી। હવે આગળ છે ઘોડાગાડીનું ચિત્ર, ઘોડાગાડી એટલે તાંગા, તાંગાની જોડણી જોજો ખાસ, ઉપર રેપ અને માથે બિંદી, તાંગા। આગળ છે સ્કૂટર, શું છે? સ્કૂટર, સ્કૂટર અહીં લખ્યું સ્કૂટર। આગળ રિક્ષા, શેનું છે? રિક્ષા, અહીં લખ્યું રિક્ષા। આગળ હોડી એટલે નૌકા, હોડી એટલે નૌકા। આગળ મોટું વહાણ એટલે કે જહાજ, હિન્દીમાં એને શું કહીશું? જહાજ, તો એ હિન્દીમાં લખ્યું જહાજ। આગળ છે છુકછુક, રેલગાડી, હિન્દીમાં પણ એને રેલગાડી જ કહીશું। અહીં લખ્યું કોષ્ટકમાં રેલ એટલે કે બોક્સમાં રેલગાડી લખ્યું, અને આ વિમાન, આ શું છે? વિમાન, હિન્દીમાં વિમાનને હવાઈ જહાજ કહેવાય, વિમાન કહેવાય નહીં, હિન્દીમાં હવાઈ જહાજ। આ ખાસ પરીક્ષામાં પૂછાય છે, તે ખાસ ધ્યાન રાખજો, બધા વિમાનનું વિમાન લખી દેજો, પરીક્ષા દરમિયાન આ ખોટું પડી જાય તો વિમાનને હિન્દીમાં શું કહેવાય? હવાઈ જહાજ, હવાઈ જહાજ। મેં અહીંયા માત્ર હિન્દીમાં જ નામ લખે છે। તો મિત્રો ગમે ને આ પાઠ? આ પાઠ અહીં પૂરો થાય છે। તો હવે આપણે આ પાઠ દરમિયાનનું લેસન એટલે કે હોમવર્ક મેળવી લઈએ, ગૃહકાર્ય મેળવી લઈએ, જે તમારી હિન્દી નોટમાં લખવું પડશે ને। અત્યાર સુધી તમે દરેક પાઠ લખ્યા છે તેમ આ પાઠ પણ લખવું પડશે, તો ચલો લઈ લઈએ ફટાફટ એનું લેસન એટલે કે હોમવર્ક। તો પહેલાં આપણે શું કરીશું, હિન્દી નોટમાં ઉપર મોટા અક્ષરે 19, પાઠ નંબર 19, મેરી સાયકલ, મેરી સાયકલ, પછી ગુજરાતી અર્થ લખીશું મારી સાયકલ, મારી સાયકલ, પછી શું લખીશું? શબ્દાર્થ, શું લખીશું? શબ્દાર્થ કેટલા છે? 1, 2, 3 અને 4, 1, 2, 3 અને 4, કેટલા શબ્દાર્થ છે? 4 શબ્દાર્થ, કેટલા? 4 શબ્દાર્થ લખીશું। આ પાઠ લખવાનો નથી, પાઠ લખવાનો નથી, શબ્દાર્થ લખ્યા, પાઠ લખવાનો નથી। હવે આગળ લેસન લઈએ, આગળ શું છે? આગળમાંથી શું લઈશું આપણે? સ્વાધ્યાય, શું લઈશું? સ્વાધ્યાય, સ્વાધ્યાયનો પ્રશ્ન 1 ખાલી જગ્યા લખવાની, પ્રશ્ન 2 સવાલના જવાબ લખવાના, પ્રશ્ન 3 સરસ મજાનું હોળીનું ચિત્ર આપણે દોરીશું, જે આપણને બહુ મજા આવે છે હોળીનું ચિત્ર દોરવામાં, અને સરસ રંગ પૂરીશું, અહીં મેં રંગ પૂર્યા નથી, તમે બહુ મસ્ત રંગ પૂરજો વિદ્યાર્થી મિત્રો, અહીં સરસ હોળીનું ચિત્ર દોરી અને મસ્ત રંગ પૂરીશું। આગળ લેસન લઈએ, આગળ અને પ્રશ્ન 4, પ્રશ્ન 4માં ચિત્ર
ચોંટાડવાના કે ઝેરોક્સ કંઈ કરવા નથી, માત્ર આટલા નામ જ લખવાના છે. એક નંબર, બે નંબર, ત્રણ નંબર કરી અને હિન્દી અને ગુજરાતી બંને લખીશું આપણે, હિન્દી અને ગુજરાતી બંને લખીશું. આ લખવાનું નથી, માત્ર એમના હિન્દી ગુજરાતી નામ જ લખવાના છે. તો તમને ખબર પડી ગઈ લેસનમાં? પડીને લેસનમાં ખબર ના ખબર પડે તો તમારા મમ્મી પપ્પાની મદદ લેજો, પણ ખોટું લખતા નહીં. અને આ વિષય હિન્દી છે તો માટે ખાસ ઉપર લીટી કરવાનું ભૂલતા નહીં, નહીં તો અર્થનો અનર્થ એટલે કે હિન્દીનું ગુજરાતી થઈ જશે, જે આપણે પરીક્ષા દરમિયાન પણ ભૂલ થઈ શકે છે. માટે આવજો વિદ્યાર્થી મિત્રો.